હવે આપણે ચૌદમો સમ ત્રણ પોઈન્ટ બેનો ત્રીજો પેજ નંબર એકસો છત્રીસ ઉપર જે છે તે ગણીએ ક્વેશ્ચન આ રીતે છે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશેની માહિતી પરથી અસરકારક ઓક્સિજનના પ્રમાણ વાયની સમુદ્ર સપાટીથી ઊંચાઈ એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એક નોંધ જેવું આપેલું છે કે ત્રણસો પાંચ મીટર ફૂટ થાય છે ટકાવારીને વાય કીધેલું છે અહીંયા તમને સ્થળની ઊંચાઈ ઝીરો થી શરૂ કરીને છ સુધી આપેલી છે એનો મતલબ એવો થાય ઝીરો એટલે એકદમ ઝીરો સમુદ્ર સપાટીએ ઝીરો લેવલે એકનો મતલબ એવો થાય કે સમુદ્ર સપાટી થી છે આપણને ઓક્સિજનનું પ્રમાણ ટકાવારીમાં હવે ક્વેશ્ચન એમ પૂછો છે જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ સાત એકમ હોય એટલે એક્સ બરાબર કેટલા લેવાના સાત તો ત્યાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ મેળવો ચલો તો આપણે હવે આનું સોલ્યુશન મેળવીએ તો સૌ પ્રથમ એક્સ લખી નાખો એક્સનો સરવાળો એકવીસ થશે પછી વાય વાયનો સરવાળો થશે એકસો ત્રીસ પોઈન્ટ એક હવે અહીંયા ધ્યાન રાખવાની બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પહેલી વસ્તુ તો એ કે દરેક વસ્તુ અહીંયા આપણને આપેલી છે પોઈન્ટમાં પોઈન્ટમાં આપણે ગણતરી કરી શકીએ તેમ નથી એટલા માટે પહેલું કામ આપણે એ કરવાનું કે પૂર્ણાંક રીતે તો ક્વેશ્ચન જોતા પહેલી દ્રષ્ટિએ આપણને એવું જ લાગે કે ભાઈ પૂર્ણાંક બનાવવા હોય તો દરેકને કેટલા વડે ગુણી નાખવાના દસ દસ વડે ગુણી નાખવાના તો આપણે એ જ મેથડ રાખીએ ગુણાકારની જેથી તમને ઝડપથી સમજાશે ભાગાકારમાં થોડીક કદાચ કોઈકને તકલીફ પડી શકે તો એક્સ બાર પેલા મેળવીએ આપણે તો સિગ્મા એક સપોન એન એટલે એકવીસ જવાબ આવશે ત્રણ અને વાયબાર મેળવીએ તો એકસો ત્રીસ પોઈન્ટ એક બાજ્યા સાત બરાબર અઢાર પોઈન્ટ અને બી ધારવાનો આપણે તો એ બરાબર આપણે ધારી લઈએ ત્રણ અને બી બરાબર કોષ્ટકની અંદરથી જ કોઈ પણ નંબર લેવાનો ધ્યાન રાખો પોઈન્ટમાં હોય ખૂબ મોટા નંબર હોય ત્યારે કોષ્ટકની અંદરનો નંબર લેવાનો આપણે સત્તર પોઈન્ટ નવ બે વખત આવે છે એટલે બરાબર ધારી લઈએ હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ આને પૂર્ણાંક કરવા હોય તો વડે ગુણવાના પણ નિયત સંબંધમાં ગુણાકારનું કોઈ પ્રોવિઝન નથી તો પણ આપણે ગુણાકાર થી સોલ્વ કરશું તો એક પોઈન્ટ બીજો યાદ રાખવાનો કે તમે જે રીતે ગુણાકાર કરો છો દસ વડે એ રીતે ગુણાકાર કરવાનો પણ સી વાય બરાબર કેટલા લખવાના તો કે જેટલા વડે તમે ગુણાકાર કરો એ સંખ્યા એક ના છેદમાં મૂકવાની હંમેશા માટે છે કેટલો થશે એકના છેદમાં વડે હોત અહીંયા તો આપણો સિવાય કેટલા થાત એકના છેદ માં વીસ માની લો સો વડે ગુણીએ તો આપણો સિવાય કેટલો થાય એક ના છેદ માં સો ઓકે અને ભાગાકાર કરી નાખવાનો એટલે ઝીરો પોઈન્ટ એક હવે આપણે યુ મેળવીએ તો યુ બરાબર એક્સ માઇનસ એ એટલે થ્રી દરેક પ્રાપ્તાંકમાંથી ત્રણ બાદ કરતા જાઓ અને સરવાળો કરો એટલે ઝીરો આવશે સીગમાં યુ બરાબર પછી સીગમાં જો અહીંયા આપણે ભાગાકાર નથી લેતા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની તમને ઈઝી પડે એટલા માટે તો પહેલા તમારે આ ગણતરી લખવાની કઈ રીતે વાય માઇનસ આનો કોઈ પણ નંબર લી લો સત્તર પોઈન્ટ નવ આપણે લીધેલો છે વાય માઇનસ સત્તર પોઈન્ટ નવ જે જવાબ આવે એને પૂર્ણાંક કરવા કેટલા વડે ગુણવાના તો તો કે વડે ગુણી નાખો દસ વડે આપણે અહીંયા ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી હા સૂત્ર ઉપયોગ કરીએ ત્યારે આ રીતે આપણે પોઈન્ટ 1 નો યુઝ કરશું એટલે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ખાસ ભૂલ ન પડે ચલો વી મળી જાય પછી એનો સરવાળો કરો એટલે સિગ્મા વી અડતાલીસ થશે પછી યુ વી આ બંને કોલમનો ગુણાકાર કરો માઇનસ નેવું માઇનસ ચુમ્માલીસ માઇનસ પંદર ઝીરો ઝીરો બાર અને ઓગણચાલીસ સરવાળો માઇનસ બસો અને છેલ્લું કોલમ મેળવો યુ સ્ક્વેર તો યુ એટલે આ કોલમનો સ્ક્વેર કરી સરવાળો કરો તો સિગ્મા યુ થશે અઠયાવીસ ઓકે હવે આગળ આપણે બી ની ગણતરી કરીએ એન એટલે સાત સીગમાં યુ સ્કવેર અઠ્યાવીસ માઇનસ ઝીરો નો સ્ક્વેર એને ગુણ્યા સિવાય પોઈન્ટ એક આપણે લીધું નથી એટલે કેટલા મૂકી દેવાના એક તો આપણે સિવાય ટુ કેટલા મૂક્યા પોઈન્ટ એક યાદ રાખવાનું જ્યારે પણ પોઈન્ટ વાળો દાખલો આવે ત્યારે સાદી રીતે ગુણાકાર કરી નાખવાનો અને જે સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય તેને ક્યાં મૂકવાની તો કે એક ના છેદ ઓકે સાદરૂપ આપો તો અંશનું સાદરૂપ થશે માઇનસ ચૌદસો અને આ પોઈન્ટ એક પણ અંશમાં લઈ લઈએ ભાગ્યા એકસો છન્નું તો આપણો જવાબ થશે માઇનસ જીરો એકોતેર હવે આપણે ગણતરી કરીએ એની એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર વાય બાર બરાબર અઢાર પોઈન્ટ બી માઇનસ એકોતેર અને એક્સ બાર બરાબર ત્રણ લઈ લઈએ અને ગણતરી કરીએ તો અઢાર પોઈન્ટ ઓગણસાઇન જીરો પોઈન્ટ એટલે જવાબ આવશે થોડું ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે જોઈ લેવાનું વીસ પોઈન્ટ હવે આપણી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા જે છે એ આ રીતે થશે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ બરાબર વીસ પોઈન્ટ બોતેર માઇનસ જીરો પોઈન્ટ એકોતેર ગુણ્યા સાત સાદુ રૂપ આપતા જવાબ થશે પંદર પોઈન્ટ પંચોતેર તેથી જો સમુદ્ર સપાટીથી ઊંચાઈ સાત હજાર ફૂટ હોય તો અસરકારક ઓક્સિજનની ટકાવારી પંદર પોઈન્ટ પંચોતેર ટકા થશે એવું આપણું અર્થઘટન થશે